नमस्कार, समाचार बुलेटिन में आपनो हार्दिक स्वागत छे। આજના મુખ્ય સમાચાર। સાર્ક દેશો સાથે ભારતના સંબંધો સુદ્રઢ બનાવવા વિદેશ સચિવ એસ જયશંકરની સાર્ક યાત્રા આજે પાકિસ્તાન જશે। ગઈકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મંત્રણા કરી। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી અંગે મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે કરેલા નિવેદનથી સંપૂર્ણ છેડો ફાડતી કેન્દ્ર સરકાર। પ્રધાનમંત્રીના નિવેદનની માંગણી સાથે કોંગ્રેસનો લોકસભામાંથી ગૃહત્યાગ। શાંતિપૂર્ણ ચૂંટણી થવાનો શ્રેય ચૂંટણી પંચને આપતા ગૃહમંત્રી। સ્વાઇન ફ્લુથી ગુજરાતમાં 8ના મરણ, કુલ મૃત્યુઆંક 283 પર। ભેજવાળા વાતાવરણથી સ્વાઇન ફ્લુના વાયરસ સક્રિય થવાની આશંકા સાથે આરોગ્યતંત્રની વિશેષ તકેદારી। રાજ્યમાં માવઠાથી પાકને નુકસાન, ટીમો દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરાયા બાદ ખેડૂતોને વળતર આપવાનું જણાવતા મંત્રી નીતિન પટેલ। સમાચાર વિગતવાર। વિદેશ સચિવ એસ જયશંકર તેમના સાર્ક દેશોના પ્રવાસમાં આજે પાકિસ્તાન જશે, જ્યાં સચિવ સ્તરની ચર્ચામાં તેઓ ભાગ લેશે। સોમવારે વિદેશ સચિવ એસ જયશંકર બાંગ્લાદેશની રાજધાની ઢાકા ગયા હતા। દક્ષિણ સમૂહના સભ્ય દેશો સાથે ભારતના સંબંધોને સુદ્રઢ બનાવવા તેમણે તેમના સાર્ક પ્રવાસના આચરણ દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને વિદેશમંત્રી એ એચ મહેમૂદ અલી સાથે મુલાકાત કરી હતી। તેમણે બાંગ્લાદેશના તેમના આ પ્રવાસને સફળ ગણાવતા જણાવ્યું હતું કે આનાથી બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધો સુધરશે। Delighted to be here. It's my first visit to Bangladesh. I'm here as part of a SAARC yatra. We had very good discussions. So we discussed SAARC issues, BIMSTEC issues, bilateral issues. So we had a very good meeting. So at this moment, that's all I would like to say. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને વિલીનીકરણ કરવા સંબંધે આપેલું વચન સરકારે પૂર્ણ કર્યું છે। આ દિશામાં સોમવારે સરકારને એ સમયે મોટી સફળતા મળી હતી કે જ્યારે લોકસભામાં નાગરિકતા સંશોધન વિધેયક 2015 પસાર થયું હતું। આના માધ્યમથી નાગરિકતા કાયદામાં પ્રવાસી ભારતીયોની નોંધણી સરળ બનાવવાની વ્યવસ્થા છે। વિધેયકમાં પીઆઈઓ અને ઓસીઆઈ કાર્ડને એક સાથે ભેળવી દેવાનું પણ જણાવાયું છે। જમ્મુ કાશ્મીરમાં પીડીપી ભાજપા ગઠબંધન સરકારના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા જ મુફ્તી મોહમ્મદ સઈદે પોતાના નિવેદનથી ભાજપાની એનડીએ સરકારને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકી દીધી છે। એના પડઘા ગઈકાલે લોકસભામાં પણ પડ્યા હતા। જોઈએ એક અહેવાલ। જમ્મુ કાશ્મીરમાં ભાજપ પીડીપીની સરકારના ગઠન બાદ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલા વિવાદિત નિવેદનના પડઘા લોકસભામાં પડ્યા હતા। સરહદ પારના દેશ અને સ્થાનિક હુર્રિયત કોન્ફરન્સે સરળતાથી જમ્મુ કાશ્મીરની ચૂંટણી યોજવા દીધી હોવાના નિવેદન મુદ્દે ભાજપે સ્પષ્ટતા કરી હતી કે લોકસભામાં વિવાદિત નિવેદનનો મુદ્દો ઉઠ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પંચ, લશ્કર તેમજ સ્થાનિક લોકોના સહયોગથી સરળતાથી ચૂંટણી યોજાઈ હોવાની વાત જણાવી હતી। और हमारा दल उनके इस स्टेटमेंट से अपने को पूरी तरह से डिसोसिएट करता है, मुझसे अलग करते हैं। મુફ્તી મોહમ્મદ સઈદના વિવાદિત નિવેદન બાદ લોકસભામાં વિપક્ષ જરા પણ નમતું જોખવા તૈયાર નહોતો। ગૃહમંત્રીના જવાબથી સંતોષ ન પામેલા કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જ્યારે કોંગ્રેસી નેતાઓએ છેવટે ગૃહત્યાગ કર્યો હતો તેમજ શાંતિપૂર્ણ ચૂંટણી માટેનો બધો જશ સ્થાનિક જનતાને મળવો જોઈએ તેવું કોંગ્રેસે જણાવ્યું હતું। प्रधानमंत्री जी यहाँ आना चाहिए, आकर इसके ऊपर अपनी टिप्पणियां क्या है, अपनी बात क्या है, वो सदन के सामने रखना चाहिए। कांग्रेस पार्टी फील्स वेरी स्ट्रांगली दैट द स्टेटमेंट बाय द चीफ मिनिस्टर ऑफ जम्मू एंड कश्मीर एसेंशियली गिविंग क्रेडिट फॉर द पीसफुल इलेक्शंस देयर टू द मिलिटेंट्स एंड सेपरेटिस्ट वाज कंप्लीटली अनकॉल्ड फॉर एंड इट वाज अ डिसग्रेस फॉर अस। द क्रेडिट फॉर द पीसफुल इलेक्शंस एट जम्मू एंड कश्मीर गो फर्स्ट ऑफ ऑल to the people of Jammu and Kashmir. They also go to the Election Commission for conducting these elections so ably and to the security forces for having maintained a peaceful environment. National Conference પણ જમ્મુ કાશ્મીરની સરકાર સામે પ્રહારો કર્યા હતા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા માટે સરકારે લોકોનો આભાર માનવો જોઈએ તેમ પણ જણાવ્યું હતું। This is an insult to the Kashmir, people of Jammu and Kashmir. Maafi hi nahi, balki usko apne alfaz wapas bhi lene chahiye।
मुफ्ती मोहम्मद सईद ना निवेदन ने बसपा प्रमुख मायावती पण आकरा शब्दों में वखोड़ी काढ़ी हतुं। वहां के मुख्यमंत्री ने जो अभी रिसेंटली ओथ लिए हैं तो उसके लिए दूसरे को क्रेडिट देना है, मैं समझती हूँ ठीक नहीं है। जम्मू कश्मीर में नवी बनेली सरकार प्रथम दिवस थी विवाद में आ गई है तो बीजी तरफ पीडीपी नी सहयोगी पार्टी भाजप माटे पण मोटू धर्म संकट उभू थई गयु छे। दूरदर्शन समाचार अमदावाद। પ્રધાનમંત્રીએ સાંસદ કેન્ટીન પર પહોંચીને ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં તેમણે બપોરનું ભોજન લીધું હતું। પ્રધાનમંત્રીની કેન્ટીનની આ સરપ્રાઇઝ વિઝિટ હતી। તેઓ 20-25 મિનિટ કેન્ટીનમાં રહ્યા હતા। તેમણે એક વેજ થાલી અને ફ્રૂટની પ્લેટનો ઓર્ડર કર્યો હતો। તેમણે 28 રૂપિયાનું બિલ ખુદ ચૂકવ્યું હતું। તેમની આ મુલાકાતની મોટાભાગના લોકોને ખબર ન હતી। तो हम लोगों को पता नहीं था और न ही स्टाफ के लोगों को पता था कि यहाँ प्रधानमंत्री भी आ सकते हैं। और ये बात जरूर है, हम अपने आप को सौभाग्यशाली समझते हैं कि जिस टेबल पर हम बैठे हुए थे उसी टेबल पर प्रधानमंत्री जी आके बैठ गए और हाल छः पूछा, उन्होंने पूछा, पहले तो आते आते पूछा कि बिहार की क्या हालत है। 5-6 मिनट रुके होंगे बस, जो नॉर्मली एम पी के साथ खाना मांगा था, जैसे नॉर्मल खाना होता है, जो नॉर्मल एम पी खाते वही खाना मांगा था, वही उनको सर्व किया गया था। આમ આદમી પાર્ટીમાં પ્રસરી રહેલો આંતરકલહ બહાર આવ્યો છે તે અંગે પક્ષના નેતા સંજયસિંહે જણાવ્યું કે પક્ષમાં જે વિવાદ હોય તેને પક્ષની કાર્યકારિણીની બેઠકમાં રજૂ થવો જોઈએ। તેમણે કહ્યું હતું કે આવતીકાલે યોજાનાર પક્ષની કાર્યકારિણીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા હાથ ધરાશે। પક્ષના નેતા યોગેન્દ્ર યાદવે મતભેદની ખબરોનું ખંડન કર્યું છે। તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ પક્ષનો મુખ્ય ચહેરો છે અને મુખ્યમંત્રી પદની સાથે સાથે સંયોજક પદ પર રહેવાથી પક્ષને મદદ મળે। આપ નેતા નવીન જયહિંદે જણાવ્યું હતું કે કેટલાક લોકો પક્ષ ને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેવા લોકોએ ષડયંત્ર રચવાને બદલે પક્ષ છોડી દેવો જોઈએ। પાર્ટી કે અંદર અગર કોઈ મતભેદ હે, બિલકુલ મતભેદ હો સકતા હે, લેકિન ઉસકી ચર્ચા પાર્ટી કે અંદર હોની ચાહીએ। લેકિન અગર મતભેદ કી ચર્ચા બહાર હોતી હે, ચિઠ્ઠી લીક કરા કે હોતી હે, તો ફિર વો મતભેદ નહીં હે, કોઈ ઓર ભેદ હે। ઇતની બડી જીત जिस व्यक्ति के नेतृत्व में जीती गई, उस व्यक्ति को हटाने की एक मुहिम चल रही है पिछले 6-8 महीने से। 4 तारीख को इन सारे मुद्दों पर राष्ट्रीय कार्यकारिणी की बैठक बुला के बातचीत की जाएगी। एक संयोजक के रूप में काम करना, खासतौर पर तब जबकि मुख्यमंत्री के रूप में उन्होंने अपने पास कोई विभाग नहीं रखा है, उससे इस देश में नई राजनीति की संभावना को मदद मिलती है। સર્વોચ્ચ અદાલત દ્વારા કોલસા બ્લોક ફાળવણી રદ કરવાના નિર્ણયથી કોલસા ક્ષેત્રની અનિશ્ચિતતાને સમાપ્ત કરવા સંબંધિત વટહુકમને બદલવાનું વિધેયક ગઈકાલે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। બીજું જનતા દળે તેનો વિરોધ કર્યો હતો। કોલસા મંત્રી પિયુષ ગોયલે કોલસા ખાણ વિશેષ જોગવાઈ વિધેયક 2015 લોકસભામાં રજૂ કર્યું હતું। તેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે કેટલાક કોલસા બ્લોકની ફાળવણી રદ કરવા સંબંધી આદેશને ધ્યાને લેતા સરકારને વટહુકમ લાવવા મજબૂર થવું પડ્યું હતું। સરકારે 21 ઓક્ટોબરે કોલસા ખાણ વિશેષ જોગવાઈ વટહુકમ 2014 જાહેર કર્યો હતો। ત્યારબાદ ડિસેમ્બરમાં ફરી કોલસા ખાણ વિશેષ જોગવાઈ બીજો વટહુકમ 2014 લાવવામાં આવ્યો હતો। ઇરાકના પ્રધાનમંત્રીએ તેમના સૈન્યને સામાન્ય નાગરિકોનું ધ્યાન રાખવાનો આદેશ આપતા આતંકી સમૂહ ઇસ્લામી સ્ટેટ પાસેથી ટિકરિત પરત મેળવવા સૈન્ય અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે। સાલેઉદ્દીન પ્રાંતના બીજા મુખ્ય નગર સમરામાં ટિકરિત ક્ષેત્રની પ્રજાના મનમાંથી બદલાની કાર્યવાહીનો ડર દૂર કરવાના હેતુથી પ્રધાનમંત્રી હૈદરે આ વાત જણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે અમે સુરક્ષા દળો અને અન્ય દળોને જે જવાબદારી સોંપી છે તેમાં નાગરિકોની સુરક્ષા પણ સામેલ છે। ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભેજવાળા વાતાવરણ વચ્ચે ગઈકાલે સ્વાઇન ફ્લુથી 8 જણાના મરણ થયા હતા, જેમાં અમદાવાદમાં 3 જણા મોતને ભેટ્યા હતા। કુલ 152 નવા કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ 41 અમદાવાદમાં નોંધાયા હતા। જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ 4,766 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી કુલ મૃત્યુઆંક 283 પર પહોંચ્યો છે, તો 3,238 લોકો સાજા થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે।
ગુજરાતમાં હવામાનના અચાનક પલટાને કારણે સ્વાઇન ફ્લુના વાયરસ ફરી સક્રિય થવાની આશંકા વચ્ચે આરોગ્ય વિભાગ વિશેષ તકેદારી રાખી રહ્યો છે. જો કે હવામાન વિભાગ જણાવે છે કે આગામી દિવસોમાં હવામાન સુધરશે. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ અપર એર સાયક્લોન સર્ક્યુલેશનને કારણે હવામાને યુટર્ન લીધો છે. હવામાનમાં અચાનકથી આવેલા બદલાવે આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધારી દીધી છે. અગાઉ હવામાનમાં ગરમી વધતા સ્વાઇન ફ્લુના વાયરસ ઘટવાની આશા જાગી હતી, પરંતુ માર્ચ મહિનાની શરૂઆતમાં જ અષાઢી માહોલ છવાતા તાપમાનનો પારો ફરી ગગડ્યો હતો. ઠંડી અને વરસાદને પરિણામે સ્વાઇન ફ્લુના વાયરસ ફરી સક્રિય થાય તેવું ડોક્ટર્સ માની રહ્યા છે. સ્વાઇન ફ્લુના જે વાયરસ છે એ ખાસ કરીને ઠંડી ઋતુ અને ભેજવાળી ઋતુ હોય તો એમાં એનું સર્વાઈવલ સારું એવું થતું હોય છે. એટલે આપણે એવી આમ કહેવાય કે હજી 10-15 દિવસ આનું આ સ્ટેટસ ચાલુ રહેશે એવું આપણે માનીએ છીએ. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ વરસાદે દેખા દીધી, જ્યારે વરસાદને પગલે બીજા દિવસે તાપમાનનો પારો ગગડી ગયો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર આવનારા દિવસોમાં હવામાન સુધરશે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. અભી જો હૈ થોડા હમ એક્સપેક્ટ કરતે કે સૌરાષ્ટ્ર કચ્છ મે બારિશ નહીં હોગા એન્ડ ઓન્લી ફ્રોમ 24 આવર્સ ફ્રોમ નાઉ યે પૂરા ક્લિયર હો જાયેગા હમ એક્સપેક્ટ કરતે એન્ડ નેક્સ્ટ 4-5 ડેઝ મે ઓર કોઈ રેન નહીં હૈ ગુજરાત સ્ટેટ કે ઉપર દેખા જાય તો. અચાનક પડેલા વરસાદથી રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લુનો ખતરો વધ્યો છે, તો બીજી તરફ વરસાદ ખેડૂતો માટે પણ આફતરૂપ બનીને આવ્યો છે. અચાનક વરસાદ પડતા ખુલ્લા યાર્ડમાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો હતો, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. વરસાદથી થયેલા નુકસાન તેમજ સ્વાઇન ફ્લુના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુખ્ય સચિવની આગેવાનીમાં એક બેઠક યોજી હતી. જે પલટો આવ્યો, વાતાવરણ બદલાયું, વરસાદ થયો, ઠંડી પણ ખૂબ પ્રમાણમાં પડી રહી છે. આજે પણ ઠંડી અને ઠંડા પવન ચાલુ છે, એટલે સ્વાભાવિક છે કે નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો જે રીતે કહે છે તે પ્રમાણે ઠંડા વાતાવરણમાં વાયરસ વધુ પ્રમાણમાં વિસ્તરી શકે છે, એટલે સ્વાઇન ફ્લૂને કેસ વધારે આવે આ પલટાયેલા વાતાવરણના કારણે એ સંભવ છે. આવનારા દિવસોમાં સ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. દૂરદર્શન સમાચાર અમદાવાદ. છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં થયેલા માવઠાને પરિણામે પાકને વ્યાપક નુકસાન થયું છે. પ્રવક્તા મંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું કે સરકારની ટીમ દ્વારા આ નુકસાનનો સર્વે કરાયા બાદ નિયમ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવશે. કમોસમી જે વરસાદ પડ્યો છે, જે માવઠું થયું છે, એની ખૂબ અસર ખેડૂતોના પાક ઉપર થઈ છે. અત્યારે ગુજરાતમાં ઘઉં, રાયડો, ઈસબગુલ વગેરે પાકી જવાની સ્થિતિમાં છે, એને વાઢવાની તૈયારી ચાલી રહી હતી. એવા સંજોગોમાં આ જે માવઠું થયું છે એ તૈયાર થયેલા પાક ઉપર ખૂબ મોટું નુકસાન થયાનો અંદાજ છે. ગઈકાલે જ માનનીય કૃષિ મંત્રીશ્રીએ અને મુખ્ય સચિવશ્રીએ ખેતીવાડી અધિકારીઓના અંગે સર્વે કરવા માટેને ક્યાં ક્યાં કેટલું નુકસાન કયા પાકોને થયું છે એની માહિતી સરકારમાં રજૂ કરવા માટે સૂચના આપી છે. ભારત સરકારના અને ગુજરાત સરકારના નિયમો અને ધોરણો પ્રમાણે જો ખેડૂતોને વધારે નુકસાન થયું હશે અને સહાય ચૂકવવા પાત્ર થતી હશે તો ગુજરાત સરકાર તરફથી આ સર્વેના અહેવાલ આવ્યા પછી જે ધોરણ અનુસારની સહાય ચૂકવવાની થતી હશે ચૂકવવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આહવા ખાતે યોજાયેલ ડાંગ દરબારનું ઉદ્ઘાટન ગઈકાલે મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે થયું હતું. આ પ્રસંગે ડાંગના 5 રાજવીઓને બગીમાં બેસાડી નગર પરિભ્રમણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજ્યપાલ દ્વારા ભેટ આપીને પરંપરાગત રીતે તેમનું સન્માન કરાયું હતું. રાજ્યપાલે ડાંગના લોકોને હોળીની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ડાંગની સંસ્કૃતિ એક અનોખી સંસ્કૃતિ છે, તેનું જતન થવું જરૂરી છે. વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી
વર્ષથી ડાંગ દરબાર 3 દિવસને બદલે 5 દિવસ માટે યોજાશે. આ પ્રસંગે અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ડાંગીજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.